જય જીનેન્દ્ર. જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. ભક્તામર સ્તોત્રના 15 શ્લોક આપણા આગળ થઈ ગયા. આજે આપણે વાત કરીશું શ્લોક નંબર 16ની. તે પહેલાં જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો, અને જો આગળના વિડીયો એકસાથે જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ. निर्धूमवर्तिरपवर्जित तैलपूरः कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि गम्यो न जातु मरुतां चलिताचलानां दीपो परस्त्वमसि नाथ जगत्प्रकाशः. હવે આ શ્લોકના શબ્દાર્થ. નિર્ધૂમ એટલે ધુમાડા રહિત, વર્તિહી એટલે વાટથી રહિત, અપવર્જિત તૈલપૂરહ એટલે તેલના સમૂહથી રહિત, કૃત્સ્નમ એટલે સંપૂર્ણ, જગત્ત્રયમ એટલે ત્રણેય જગતને, ઇદમ એટલે આ, પ્રકટીકરોષી એટલે પ્રગટ કરો છો, ન ગમ્ય એટલે વશ થતો નથી, જાતુ એટલે ક્યારે, મરુતામ એટલે પવનને, ચલિત એટલે ડોલાવનારા, અચલાનામ એટલે પર્વતોને, દીપહ એટલે દીપક, અપરહ એટલે અપૂર્વ, ત્વમ એટલે તમે, અસી એટલે છો, નાથ એટલે હે સ્વામીન, જગત એટલે જગતને, પ્રકાશહ એટલે પ્રકાશિત કરનારા. હવે આ શ્લોકનો અન્વય. અન્વય એટલે કોઈપણ પદ્યનું ગદ્યમાં રૂપાંતર. તો ચાલો શરૂ કરીએ. નાથ ત્વમ નિર્ધૂમવર્તી અપવર્જિત તૈલપુર કૃત્સ્નમ ઇદમ જગત્ત્રયમ પ્રકટીકરોષી ચલિતા ચલાનામ મરુતામ જાતુ ન ગમ્યો જગત્પ્રકાશ અપર દીપ અસી. હવે આ સંસ્કૃત શ્લોકનું ગુજરાતીમાં ભાવાર્થ. હે નાથ, તમે ત્રણેય જગતને સમસ્તપણે પ્રકાશિત કરનારા અપૂર્વ દીપક છો, કે જેમાં ધુમાડો નથી, દિવેટ નથી, તેલ નથી, તેમજ જેને પહાડ ડોલાવનારો એવો પવન પણ કદી કાંઈ કરી શકતો નથી. માનતુંગ આચાર્ય 16મા શ્લોકમાં પ્રભુ કેવા દીપક સમાન છે તેનો ભાવ બતાવી રહ્યા છે. અપવર્જિત તૈલપૂરહ, હે પ્રભુ, આપનો દીપક તેલથી રહિત છે, તેલની ચિકાશ પાણીથી સાફ ન થાય. હે પ્રભુ, આપ સ્નેહ રાગરૂપી તેલની ચિકાશથી સર્વથા રહિત છો. ચલિતા ચલાનામ મરુતામ જાતુ ન ગમ્ય, અર્થાત સામાન્ય દીપક પવનથી બુજાઈ જાય અને તેનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન થઈ જાય છે. હે પ્રભુ, આપને જગતનો કોઈપણ પવન વિકૃત કે વિચલિત કરી શકે તેમ નથી, તેથી આપ સદા જાજરવામાન છો. ઇદે કૃત્સ્નમ જગત્ત્રયમ પ્રકટીકરોષી, સામાન્ય દીપક મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે, પરંતુ હે પ્રભો, આપનો અનંત જ્ઞાનરૂપી દીપક ત્રણેય લોકને એકસાથે પ્રકાશિત કરે છે. આચાર્યશ્રીએ 16મા શ્લોકમાં પ્રભુના કેવળ જ્ઞાનનું મહાત્મ્ય બતાવ્યું છે. કેવળ જ્ઞાનને દીપકનું રૂપક આપીને સમજાવ્યું કે આ દીવડો વિશિષ્ટ પ્રકારનો છે, પ્રભુનો કેવળ જ્ઞાનરૂપી દીવો અદ્વિતીય છે. સામાન્ય દીવો પવનનો ઝપાટો કે એવું અન્ય કોઈ નિમિત્ત મળતા હલી જાય, નમી જાય કે કવચિત ઓલવાઈ જાય, પણ કેવળ જ્ઞાનરૂપી દીવો જુદા પ્રકારનો છે. આ દીવો મહાપર્વતોને ડોલાવી નાખનાર એવા પવનથી પણ ચલાયમાન થાય નહીં, એટલે કેવળ જ્ઞાનરૂપી દીવો શાશ્વત છે. તે એક વખત પ્રગટ્યા પછી તેમાં ન્યૂનતા કોઈ કાળે આવતી નથી, એ જ આ દીવાની વિશેષતા છે. એવા અપૂર્વ દીવાની સ્તુતિમાં તલ્લીન બનતા આચાર્યશ્રીનું 16મું તાળું પણ ટપ દઈને તૂટી ગયું. 16મા શ્લોકનો જાપ કરવાથી સર્વ જગ્યાએ વિજય મળે છે. અહીં આપણો 16મો શ્લોક પૂરો થયો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જીનેન્દ્ર.